આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે, જો કે રથયાત્રા નીકળવા અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ સુરતના ઇસ્કોન મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભગવાનના વાગા તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી, પરંતુ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરતના ઇસ્કોન મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઇસ્કોન મંદિરના સત્યકુમાર દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 12 જુલાઈના રોજ જગન્નાથજીની રથયાત્રા છે. દર વર્ષે ખૂબ જ ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ગયા વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને જગન્નાથની રથયાત્રા રદ કરવામાં આવી હતી અને મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ત્યારે આ વર્ષે સરકાર પાસે જગન્નાથની રથયાત્રા માટે પરમિશન માંગવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. છતાં પણ હાલ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ભગવાનના વાગા વૃંદાવનમાં સ્પેશિયલ કારીગરો દ્વારા બનાવડાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભગવાનના વાગા વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે. ભગવાનના વાગા બનાવવામાં 1 થી 2 મહિના જેટલો સમય લાગી જાય છે. ભગવાનના વાગામાં પ્યોર સિલ્ક ઉપર જરીનું કામ કરવામાં આવે છે. દર વર્ષે ભક્તોને પણ ભગવાનના વાઘાને લઈને આતુરતા હોય છે કે ભગવાન જગન્નાથ, બલદેવ તેમજ સુભદ્રા કેવા વસ્ત્રો પહેરશે. ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથના વાઘાના દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે આ વર્ષે સરકાર દ્વારા રથયાત્રા નીકળવાની પરમિશન આપવામાં આવી તેવી આશા પણ મંદિરના મહંત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હરે કૃષ્ણ, મેરા નામ સચિસુત કુમાર દાસ, મેં ઇસ્કોન જહાંગીરપુરા સુરત સે બોલ રહા હું. 12 તારીખ કો श्री जगन्नाथ बलदेव सुभद्रा का शुभ रथ यात्रा है. हर साल ये बड़े धामधूम से होता है, पर पिछले साल कोरोना की वजह से हो नहीं पाया था. ये साल हमारी तरफ से पूरा तैयारी है. आप देखिए, रथ बिल्कुल कलर होके तैयार है. सरकार की तरफ से हम लोग परमिशन मांगा है, पर सरकार की तरफ से कोई भी प्रकार पहल अभी तक किया गया नहीं. हम लोग सरकार की परमिशन की अपेक्षा कर रहे हैं. ये साल रथ यात्रा के लिए जो ड्रेस है वो बहुत स्पेशल ड्रेस है और ये वृंदावन से बनती है. इसमें करीब 7-8 कारीगर 1 महीना तक इसको बनाने में लगाते हैं. ये साल इस ड्रेस का कीमत 1.5 लाख रुपया है और आप देखेंगे प्योर सिल्क के ऊपर ये जरी का काम किया गया है और बहुत सुंदर दिखेगा. लोग अपेक्षा करते हैं कि जगन्नाथ, बलदेव, सुभद्रा कौन सी ड्रेस ये साल पहनेंगे, उनको दर्शन करेंगे और अपना जीवन सार्थक कराएंगे. तो इसलिए हम सारे सूरतवासी को यही निवेदन करते हैं कि आप लोग भगवान से प्रार्थना कीजिए, सरकार हमको अगर परमिशन देते हैं तो जगन्नाथ, बलदेव, सुभद्रा रथ में बैठेंगे और राज मार्ग पर आप लोग उनका दर्शन कर पाएंगे और आपके जीवन को आप धन्य कर पाएंगे. तो इसलिए हम प्रस्तुत तो पूरा है, पर सरकार की परमिशन अगर होगा तब जाके रथ निकलेगा और आप लोगों को सौभाग्य प्राप्त होगा जगन्नाथ, बलदेव, सुभद्रा को रथ में बैठते हुए दर्शन करने का. क्योंकि रथ में बैठते हुए जगन्नाथ, बलदेव, सुभद्रा का दर्शन मतलब पूरा पाप से आप धुल जाएंगे, आपका जीवन का सबसे बड़ा कल्याण साधन हो सकता है. तो आप लोग से प्रार्थना कीजिए, अगर सरकार परमिशन देती है तो हम लोग रथ निकालेंगे. रथ के लिए, यात्रा के लिए हम पूरी तरह से तैयार हैं. हरे कृष्णा.